नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रण विषय आसपास प्रकरण चार छोटोनु घर आगळ आपणे भाग एक में स्वाध्यायपोथीना प्रश्न नंबर पांच सुधी अभ्यास कर्यो हतो। आज भाग बे में आगळ अभ्यास करीशुं। प्रश्न छ, नीचेना प्रश्नोना उत्तर टूंक में लखो। એટલે કે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે એના આપણે ટૂંકમાં જવાબ લખવાના છે। પ્રશ્ન એક, તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? તો એનો જવાબ છે, મારી મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે, પરંતુ રવિવાર અને વારે તહેવારે હું અને મારી બહેન ઘરની સફાઈ કરીને ઘરને સ્વચ્છ રાખીએ છીએ। એટલે કે આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો, તો આ આપણા ઘરમાં ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કોણ કરતા હોય છે? તો આપણે મમ્મી કરતા હોય છે। અને પરંતુ અહીં આપણે શું કરીએ છીએ કે રવિવાર હોય, વાર તહેવાર હોય, કોઈ સારો વાર આવ્યો હોય અથવા કોઈ તહેવાર આવ્યો હોય, તો એ દિવસે શું કરીએ છીએ કે હું અને મારી બહેન, એટલે કે બહેન હોય તો એ શું કરે છે, ઘરની સાફસફાઈ કરે છે અને ઘરને કેવું રાખે છે, સ્વચ્છ રાખે છે। પ્રશ્ન બે, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે? તો આપણું ઘર સ્વચ્છ એટલે કે ચોખ્ખું રાખવામાં આપણને કોણ કોણ મદદ કરે છે? તો અમારું ઘર સ્વચ્છ રાખવામાં મમ્મીને હું અને મારી બહેન મદદ કરીએ છીએ, તેમજ ઘરનો બધો કચરો કચરાપેટીમાં નાખીએ છીએ। એટલે કે આપણા ઘરને સ્વચ્છ રાખવાનું કામ કોણ કરતું હોય છે? આપણા મમ્મી કરતા હોય છે, અને મમ્મીને આપણે શું કરતા હોય છે, મદદ કરતા હોય છે। જ્યારે ઘર ચોખ્ખું કરતા હોય, સ્વચ્છ સાફસફાઈ કરતા હોય, ત્યારે ઘરમાંથી શું નીકળતું હોય છે, કચરો નીકળે છે, અને એ કચરાને આપણે સામા નાખતા હોય છે, કચરાપેટીમાં નાખીએ છીએ। તો આપણે સાફસફાઈ કરતા આપણા ઘરનું ચિત્ર જોઈએ, તો આ રીતે આપણે શું કરતા હોય છે, ઘરની શું કરતા હોય છે, સાફસફાઈ કરતા હોય છે, અને આપણને ઘરમાં આ રીતે બધા શું કરતા હોય છે, સાફસફાઈ કરવામાં મદદ કરતા હોય છે। પ્રશ્ન ત્રણ, તમે ઘરને શણગારવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ લખો। આપણે ઘરને શણગારવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને તેના નામ લખીશું, તો અમે ઘરને શણગારવા વિવિધ પ્રકારના તોરણ, લાઇટો, દીવડાઓ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ। એટલે શું કહે છે, આપણે ઘરને શણગારવા માટે આપણે અલગ અલગ પ્રકારના શું હોય છે, અત્યારે બજારમાં ઘણા બધા પ્રકારના તોરણ મળતા હોય છે, લાઇટો મળે છે, દીવડા વગેરે વસ્તુઓનો આપણે ઘર શણગારવા માટે ઉપયોગ કરતા હોય છે। તો તેના આપણે કેટલાક ચિત્રો જોઈએ કે કઈ રીતેના તોરણ હોય છે, તો આ રીતેના આપણને શું મળે છે, તોરણ જોવા મળતા હોય છે। આ અલગ અલગ પ્રકારના તોરણો આપણે શું કરતા હોય છે, લાવીને ઘર શણગારતા હોય છે, આ રીતે લાઇટો કરતા હોય છે, અહીં દીવડાનો પણ આ રીતે શું કરતા હોય છે, આપણે ઉપયોગ કરીને ઘર શણગારતા હોય છે। પ્રશ્ન ચાર, લગ્ન પ્રસંગે તમારા ઘરને કેવી રીતે શણગારવામાં આવે છે? કે આપણે શું કરતા હોય છે, અલગ અલગ તહેવાર હોય, પ્રસંગ હોય, તો અલગ અલગ રીતે આપણે ઘરને શણગારતા હોય છે। જ્યારે લગ્ન પ્રસંગનો તહેવાર હોય ત્યારે આપણે ઘરને કઈ રીતે શણગારીએ છીએ? તો લગ્ન પ્રસંગે ઘરમાં આસોપાલવ, કાચ, પ્લાસ્ટિક કે કપડાના તોરણો બાંધવામાં આવે છે। એટલે શું કરતા હોય છે, આપણે લગ્નનો પ્રસંગ હોય ત્યારે ઘરમાં આસોપાલવના તોરણ બનાવીએ છીએ, કાચના, પ્લાસ્ટિક કે કપડાના તોરણો બાંધવામાં આવે છે, જે આપણે આગળ ચિત્રમાં જોઈએ પ્રમાણેના અલગ અલગ તોરણો આપણે શું કરતા હોય છે, બાંધતા હોય છે, તથા ઘરની
આગળ મંડપ બાંધવામાં આવે છે. રાત્રે ઘરની દિવાલો પર રોશની કરવામાં આવે છે. એટલે શું કરવામાં આવે છે? બીજું, આપણે ઘરને તો શણગારતા હોય છે, પણ ઘરની દિવાલોની ઉપર પણ આપણે શું કરતા હોય છે? લાઇટોથી એ દિવાલોને શણગારતા હોય છે. તથા ઘરની આગળ શું કરવામાં આવે છે? મંડપ બાંધવામાં આવે છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે આ રીતેનો સરસ શું કરતા હોય છે? ઘરની આગળ મંડપ પણ બાંધતા હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. આપેલા ચિત્રોને આધારે ચિત્રોને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. આગળ આપણે પાઠમાં આ ચિત્રનો શું કર્યો હતો? અભ્યાસ કર્યો હતો. હવે આ ચિત્રને આધારે આપણે શું કરેલા છે? કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો એ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે? તો આપણે ચિત્રમાં જોયું કે છોટું શું કરતો હતો? પહેલી વાર અમદાવાદ આવ્યો હતો અને એને શું જોવા મળે છે? સામે પાઇપ જોવા મળે છે અને શું વિચારતો હશે એ જોઈએ. તો છોટું પહેલી વાર અમદાવાદ આવ્યો છે. શું કર્યો છે? પહેલી વાર એ મોટા શહેરમાં અમદાવાદમાં આવ્યો છે. અમદાવાદમાં તેને રહેવાનું ઠેકાણું નથી, એટલે કે અમદાવાદમાં તેના કોઈ સગા સંબંધી કે એનું પોતાનું ઘર હતું નહીં, એટલે કોઈ ઠેકાણું હતું નહીં. જ્યારે છોટુએ પાઇપને જોયું તો એને લાગ્યું કે પાઇપ તેને રહેવા માટે ખૂબ જ સારી જગ્યા છે. એટલે કે એણે પાઇપને જોવે છે તો એટલે એને એવું લાગે છે કે આ પાઇપ મારા માટે રહેવા માટે ખૂબ સારી જગ્યા છે, કારણ કે તેને પાઇપમાં રહેવાનું ભાડું ચૂકવવું ન પડે. એટલે કે એને પાઇપમાં રહેવાનું કોઈને ભાડું આપવું પડતું નહીં, તેમજ ત્યાંથી તેને કોઈ કાઢી પણ ન મૂકે. એટલે એને એ પાઇપમાં રહે તો એને કોઈ કાઢી પણ મૂકવાનું ન હતું. પાઇપ તેનું ઝડપી પવન, વરસાદ, ઠંડી અને ગરમીથી રક્ષણ કરે. એટલે કે પાઇપ અલગ અલગ ઋતુમાં એ શું કરે? એને ઝડપી પવન આવતો હોય, વરસાદ પડતો હોય, ઠંડી હોય, ગરમી હોય, તો આ દરેકમાં એનું શું કરે છે? એને રક્ષણ આપે છે. એટલા માટે એ પાઇપ જોઈને પાઇપ સામે જોઈને આ બધું વિચારતો હશે. પ્રશ્ન 2. છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો છોટું પોતાના રહેવાના ઘર તરીકે પાઇપનો ઉપયોગ કરતો હશે. પાઇપમાં તે સૂતો હશે, બહાર રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસી વાતો કરતો હશે. એટલે કે છોટું એ પાઇપનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો એને શું બનાવે છે? ઘર બનાવી દે છે અને ઘર તરીકે એનો ઉપયોગ કરતો હશે. પાઇપમાં તે સૂઈ જાય છે, સૂઈ જતો હશે. બહાર પાઇપની બહાર એ શું બનાવતો હશે? તો રસોઈ બનાવતો હશે તથા મિત્રો સાથે બેસીને વાતો પણ કરતો હશે. પ્રશ્ન 3. છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કર્યું? એટલે કે છોટું જ્યાં પાઇપમાં રહેતો હતો તેની આજુબાજુના વિસ્તારને એ કેવી રીતે અલગ કરે છે? તો જોઈએ કે રસોડાની જગ્યા, સૂવા માટેની જગ્યા, કપડાં સૂકવવાની જગ્યા, પાણી રાખવાની જગ્યા, મહેમાનો અને મિત્રો માટેની જગ્યા, આ રીતે એ શું કરે છે? છોટું પાઇપ અને આજુબાજુના વિસ્તારને આ મુજબના વિભાગોમાં શું કરે છે? અલગ અલગ કર્યા છે. તો આપણે અહીં ચિત્રમાં જોઈએ કે આ છોટું છે, એને પાઇપની આજુબાજુના વિસ્તાર છે, તો અહીં જોઈ શકીએ છીએ કે આ રસોડું એણે બનાવેલું છે, અહીં પાણી મૂકેલું છે, પછી આ કપડાં માટે સૂકવવાની જગ્યા રાખેલી છે, પછી એણે અહીં શું કરેલું છે કે મહેમાનો માટે અલગ અને મિત્રો માટે અલગ બેસવા માટેની જગ્યા પણ શું કરેલી છે? બનાવેલી છે. તો આ રીતે છોટુએ શું કર્યું હશે? અલગ અલગ એના વિભાગોમાં અલગ અલગ એના ભાગ પાડી દીધેલા આપણને અહીં જોવા મળે છે. પ્રશ્ન 4.
छोटू घरनी कई बाजूना भागने वधारे पसंद करे छे? એટલે કે આ ઉપર જોઈએ આપણે કે રસોડાની જગ્યા, સૂવા માટેની જગ્યા, કપડાં સૂકવવાની, પાણી રાખવાની જગ્યા, મહેમાનો અને મિત્રો માટેની જગ્યા, તો આ ભાગોમાંથી કયા ભાગને છોટું વધારે પસંદ કરતો હશે? તો જોઈએ કે છોટું મહેમાન અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે. એટલે કે છોટુંને કયો ભાગ વધારે પસંદ આવે છે? તો આપણે અહીં ચિત્રમાં જોઈએ તો જોઈ શકીએ કે આ એના મિત્રો અને મહેમાનો માટેનો ભાગ અલગ બનાવેલો છે એણે, તો એ ભાગ એને શું છે વધારે પસંદ આવે છે. પ્રશ્ન 5, મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે? કે એનો મોનુ એનો મિત્ર એ પછી બને છે, પણ એ જ્યારે આવે છે અમદાવાદ ત્યારે એને પાઇપમાં રહેવા માટે કેમ બોલાવે છે? તો જોઈએ કે મોનુ પણ છોટુંની જેમ અમદાવાદ પહેલીવાર આવ્યો હશે. એટલે કે મોનુ પણ શું હતો, એ પહેલીવાર અમદાવાદ આવ્યો હશે એવું, અને તેને પણ રહેવાનું ઠેકાણું નહીં હોય. એટલે કે એનું આ શહેરમાં બીજું કોઈ સગા સંબંધી કે કોઈ એનું રહેવાનું ઠેકાણું હશે નહીં. વળી છોટુંને રહેવા માટે એક મિત્રની જરૂરિયાત હતી. એટલે કે છોટું કયો રહેતો હતો, એકલો રહેતો હતો અને એને પણ મિત્રની જરૂર હતી. આથી છોટું મોનુને પાઇપમાં રહેવામાં આવવા માટે બોલાવે છે. એટલે આ બધા કારણોને કારણે એ છોટું શું કરતું હોય છે, એ મોનુને પોતાની સાથે પાઇપમાં રહેવા માટે બોલાવે છે. હવે પ્રવૃત્તિની અંદર જોઈએ તો પહેલો પ્રશ્ન છે, તમારા ઘરમાં તમારી પરવાનગી વગર રહેતા પ્રાણીઓના ચિત્રો દોરી અથવા ચોંટાડી નામ લખો. એટલે કે આપણને આવડતા હોય અહીં કે કેવા પ્રાણીઓના, તો આપણી પરવાનગી વગર એટલે આપણી ઈચ્છા વગર ઘરમાં આવીને રહેતા હોય તો એવા ચિત્રોના આપણે અહીં ચિત્રો ચોંટાડવા અથવા આપણને આવડતા હોય તો આપણે દોરી શકીએ છે. જેમ કે કરોળી છે, ઉંદર છે, માખી છે, વંદો છે, એવા પ્રાણીઓને આપણે ચિત્રો ચોંટાડી અથવા દોરી શકીએ છીએ. તો તમારે આ પ્રશ્ન એક પૂર્ણ કરવાનો રહેશે. પ્રવૃત્તિની અંદર બીજો પ્રશ્ન છે, નીચે તમારા ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. એટલે કે આપણને ઘરનું આપણે અહીં ઘરનું ચિત્ર દોરવાનું છે. હોટ પ્રકારના પ્રશ્નોમાં જોઈએ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. એટલે કે આપણને અહીં પ્રશ્ન આપેલા છે અને પ્રશ્નના ચાર જવાબમાંથી એક જવાબ કેવો છે, સાચો છે, તો એનો ક્રમ અક્ષર જે આવતો હોય એ આપણે અહીં સામે આપેલ ચોરસમાં લખવાનો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો ભાગ ઘરમાં ગણાતો નથી? એટલે કયો ભાગ આપણે ઘરમાં ગણતા નથી, તો અહીં આવશે શું આવે છે, આંગણું. તો આંગણાને ભાગને આપણે ઘરમાં ગણતા નથી, તેનો ક્રમ અક્ષર આવે છે અહીં ક. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા તહેવારમાં સામાન્ય રીતે ઘરને શણગારવામાં આવતું નથી? એટલે કયા તહેવારે ઘરને આપણે શણગારતા નથી, તો અહીં કયો તહેવાર છે, તો હોળી અને ધૂળેટીના તહેવારે આપણે ઘરને શણગારતા નથી, તો એનો ક્રમ કયો છે, તો બ આવે છે અહીં. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રાણી તમારી મરજીથી તમારા ઘરમાં રહે છે? તો આપણી મરજીથી આપણે એને ઘરમાં રાખીએ છીએ, તો એવું કયું પ્રાણી છે, તો અહીં આવશે કૂતરો, એનો ક્રમ અક્ષર છે અહીં ડ. ચોથું છે, ઘરનો કચરો વાળવા માટે કયું સાધન ઉપયોગી છે? તો ઘરના કચરા ઘરમાંથી આપણે કચરો વાળવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હોય છે, તો અહીં સાવરણીનો ઉપયોગ કરતા હોય છે, તેનો ક્રમ અક્ષર અહીં છે અ.
પાંચમો પ્રશ્ન, એવો કયો તહેવાર છે જેમાં શેરીઓને શણગારી દહીં હાંડી ફોડવામાં આવે છે? હમણાં જ આપણે આ તહેવારની ઉજવણી કરી અને હમણાં ગયો તહેવાર, તો એ કયો તહેવાર છે કે જેને શેરીને શણગારવામાં આવે છે અને દહીં હાંડી ફોડવામાં આવે છે, તો એ કયો તહેવાર છે? તો જન્માષ્ટમી. કયો તહેવાર છે? જન્માષ્ટમી. તો એનો ક્રમ અક્ષર આવશે અહીં ક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં શીખ્યા કે છોટું એક પાઇપના ભૂંગળાને કેવી રીતે પોતાનું ઘર બનાવે છે અને ઘરમાં અલગ અલગ ભાગો પાડે છે, જેમ કે રસોડું છે વગેરે, તથા ઘર આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, ઘર આપણનું રક્ષણ કઈ રીતે કરે છે, તથા ઘરને આપણે કઈ રીતે સ્વચ્છ રાખીએ છીએ, ઘરને આપણે ક્યારે ક્યારે શણગારીએ છીએ વગેરેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કર્યો. આભાર.